હેલો ફ્રેન્ડ્સ, વિદ્યા મંદિર દ્વારા ચાલતી યુટ્યુબ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હજુ સુધી જે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવતીકાલનું પેપર પણ ઝડપથી પ્રાપ્ત થાય. અને બેલ આઇકન પર ક્લિક કરી વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. આજે જોઈએ મિત્રો, ધોરણ 3નું ગણિતનું પેપર, જેનું સોલ્યુશન જોઈએ. તો જેમાં પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 1 યોગ્ય વિકલ્પ પસંદ કરીને એમાં ડાર્ક કરવાનું છે. તો પહેલામાં આવશે જવાબ ગ્રામ, બીજાની અંદર 7 × 3 એટલે 21, ત્રીજાની અંદર પેટર્ન પૂર્ણ કરવાની છે એમાં જવાબ આવશે 15. બ જોઈએ મિત્રો, તો એક બોટલમાં પ્રશ્ન બ જોઈએ મિત્રો, તો પહેલામાં જવાબ આવશે 5 લિટર પાણી, બીજામાં આવશે 45/9 = 5, ત્રીજામાં આવશે ત્રાજવાનો જમણો ભાગ નીચે તરફ જશે. ખરો ખોટો જોઈએ તો પહેલામાં આવશે ખોટું વિધાન, બીજું છે સાચું વિધાન, ત્રીજું છે ખોટું વિધાન અને ચોથું છે સાચું વિધાન. હવે વર્ગીકરણ જોઈએ તો 1 કિલોગ્રામથી વધુ વજન ધરાવતા હોય એવા પદાર્થો જોઈએ તો ઈંટ અને ભરેલું દફતર, અને 1 કિલોગ્રામથી ઓછું વજન ધરાવતા હોય તો પેન અને ચંપલ. અહીંયા છે સરવાળો, એનું પુનરાવર્તિત ગુણાકાર કરીશું તો 6 × 7 = 42. એના અથવામાં જોઈએ તો વિદ્યાએ બિસ્કિટના 5 પડીકો ખરીદ્યો, દરેક પડીકામાં 10 બિસ્કિટ હોય તો કુલ કેટલા બિસ્કિટ ખરીદ્યો? તો 50 બિસ્કિટ ખરીદ્યો કહેવાય. નેક્સ્ટ જોઈએ તો ક્વેશ્ચન નંબર એનો આગળ ગુણાકાર કરો 35 × 14, તો 35 × 14 કરીશું તો એનો જવાબ આવશે 490. પેટર્નને આગળ વધારવાની છે તો પેટર્ન જોઈએ મિત્રો છ અને છ જ. અહીંયા છે ચાર્ટ દોરવાનો, તો દોડની અંદર 4 વિદ્યાર્થીઓ એટલે ભાગ લેનાર વિદ્યાર્થીઓ 4, એટલે અહીંયા 4 આપેલા જ હતા, લાંબી કૂદમાં 5, તો આપણે 5 સ્તંભ આલેખની જેમ 5 દોરીશું, ઊંચી કૂદમાં 2, લંગડીમાં 3 અને દીડકા દોડમાં 0. નીચે આપેલ હાજરી ચાર્ટમાં ખૂટતી વિગતો ભરો. તો ધોરણ 3માં જોઈએ તો 27માંથી 1 બાળક ગેરહાજર છે, એટલે 26 બાળકો હાજર એટલે 1 બાળક ગેરહાજર. અને એ જ રીતે કુલ જોઈએ તો 181 કુલ વિદ્યાર્થીઓ, એમાંથી હાજર 162 એટલે ગેરહાજર 16 વિદ્યાર્થીઓ. હવે જોઈએ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 3. તો નીચેની પેટર્ન પૂર્ણ કરો, તો પેટર્નની અંદર જોઈશું તો હવે ખાલી જગ્યાની અંદર 3 અને આગળ 4. અહીંયા જોઈએ પેટર્ન પૂર્ણ કરો, તો અહીંયા આપણે જવાબ લખેલો છે મિત્રો, અહીંયા તમે ચેક કરી લેજો. બરણીમાં 1.5 લિટરના કેટલા માપીઓ ભરીને રેડવાથી બરણીમાં 2 લિટર દૂધ થાય? તો 4 માપીઓ ભરીને રેડીએ તો 2 લિટર દૂધ થાય. અનુમાન કરવાનું છે તમારા ઘરે પાણી ભરવાની ટોકીમાં કેટલા લીટર પાણી સમાઈ શકે છો? આશરે લખવાનું છે એટલે 300 લિટર. અહીંયા ગેરહાજર વિદ્યાર્થીઓનો ચાર્ટ આપેલો છે, તો કયા ધોરણમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર છે? તો ધોરણ 3માં. ધોરણ 1 થી 5માં કુલ કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? તો કુલ 10 વિદ્યાર્થીઓ. અહીંયા ઉદાહરણ મુજબ ગુણાકાર કરવાનો છે, તો 40 અને 3 અને 40 નો 4 સાથે 3 નો પણ 4 સાથે, અને જવાબ આવશે 160 અને 12, એટલે બંનેનો સરવાળો થઈને જવાબ આવશે 172. હવે આગળ જોઈએ તો તમારી પાસે 15 મીટર લાંબું દોરડું છે, આ દોરડાને તમે તમારા 3 મિત્રોને સમાન રીતે વહેંચો, તો દરેક મિત્રને કેટલા મીટર દોરડું ભાગમાં આવે? તો 5 મીટર. જો 9 મીટર લાંબું હોય તો 3 મીટર, 18 મીટર લાંબું હોય તો 6 મીટર, 30 મીટર લાંબું હોય તો 10 મીટર, અને 3 મીટર લાંબુ હોય તો 1 મીટર દોરડું મળે. હવે અહીંયા લખવાનું છે, આપણે સિક્કા આપેલા છે 10 ના, જો 10 રૂપિયા કરવા હોય તો કેટલા જોઈએ? તો 1 ના 10 સિક્કા જોઈએ, 5 ના સિક્કા 2 જોઈએ અને 10 ના 1 જોઈએ. એ જ રીતે અહીંયા જોઈએ 40, તો કેટલા સિક્કા જોઈએ? 1 ના તો 40, 5 ના કેટલા જોઈએ? તો 8, અને 10 ના કેટલા જોઈએ? તો 4. એ જ રીતે 100માં જોઈએ તો 1 ના કેટલા સિક્કા જોઈએ? તો 100, 5 ના 20 અને 10 ના 10 સિક્કા જોઈએ. અહીંયા નીચેના દાખલા ગણવાના છે, તો નીતા પાસે 30 રૂપિયા છે, એની મમ્મીએ 35 આપ્યા અને એના પપ્પાએ 100 આપ્યા, તો કુલ કેટલા થયા? 165 રૂપિયા. મેશ્વા પાસે 200 રૂપિયાની નોટ છે, તેણે 100 રૂપિયા એક રેલવેની ટિકિટ બુક કરાવી, 25 રૂપિયાની એક પેન ખરીદી, તો 200માંથી 125 રૂપિયા ખર્ચ્યા એટલે 75 રૂપિયા વધ્યા. હવે જોઈએ આગળ મિત્રો, તો બસ અહીંયા સુધી જ છે આપણું પેપર. પ્રશ્ન નંબર 5 અહીંયા પૂરો થઈ જાય છે. હજુ સુધી જો સબસ્ક્રાઇબ ન કર્યો તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી નવી અપડેટ તરત જ મળે. અને હવે આપણે નેક્સ્ટ પેપર ધોરણ 4નું ગણિતનું સોલ્યુશન જોઈએ.